નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સહૃદય હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર પાંચ સમાંતર શ્રેણીનું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો છેલ્લો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન એટલે કયો તો કે પ્રશ્ન નંબર ચારનો અભ્યાસ છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ની અંદર નવા છે તે આપણી ચેનલ ને લાઈક કરશે શેર કરશે અને સબસ્ક્રાઇબ કરશે બરોબર ચાલો તો આપણે શરૂ કરીએ એની સૂચના પહેલા આપણે વાંચી લઈએ સૂચના શું કહે છે આપણને કે નીચે આપમાંથી કઈ શ્રેણી સમાંતર છે ફરીથી જઈ ડી ગોતીએ તો જ ખબર પડશે શ્રેણી સમાંતર છે કે નહીં ખ્યાલ આવે છે બરોબર જો ડી સમાન મળતો હશે આપણે ગોતવાનું કેટલું ચાર પદ આપ્યા હોય પાંચ પદ આપ્યા હોય તો એટલા પૂરતો ડી શોધવાનો બરોબર જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત આપણે ગોતવાના છીએ પછીના ત્રણ પદ એટલે ચાર આપવા હોય તો પાંચમું ને સાતમું આ ત્રણ પદ આપણે શોધવાના સમાંતર શ્રેણી હોય તો ક્લિયર ચાલો બહુ સરળ છે બાદ બાકી કરવાના છે ને ગુણાકાર કરવાના છે બીજું કાંઈ એની અંદર કરવાનું છે નહીં મિત્રો રેડી કરીએ સર ઓકે ચાલો આપણે ડી થી શરૂ જ કરવાનું ડી બરાબર એ ટુ માઇનસ એ વન ચાર મા પહેલો તફાવત બે આવ્યો બીજો તફાવત ચાર આવ્યો એટલે હવે ત્રીજો તફાવત હું કામ આપણે આઈથે કરીને ભાઈ ગોતવા આવવો જોઈએ ખોટો ટાઈમ બગાડવાનો હોય જ નહીં બરોબર તો અહીં લખી નાખવાનું અહીં ડી સમાન ન હોવાથી શ્રેણી બનતી નથી શ્રેણી બનતી નથી રેડી ચાલો નેક્સ્ટ જઈએ આગળ બીજો સવાલ લઈએ આવા ઘણા બધા સવાલ છે ઓ મિત્રો ધીરે ધીરે થોડોક ટફ થશે ટફ એટલે આ પૂર્ણાંક ને વર્ગમૂળ ને એવું આવશે ચાલો d a2 a1 બરાબર 5 ના છેદ માં 2 જો આમાં લસા ન લેવાય શીખવાડો 5 ના અડધા 2.5 માઈનસ 2 અઢી માંથી 2 રૂપિયા નો ભાગ ખાઈ ગયા એટલે કેટલા વધે 0.5 રૂપિયા એટલે 8 ના વધ્યા ઘણાને ખબર નહી 8 ના એટલે હું બરોબર પછી એ થ્રી માઇનસ એ તો ત્રણ માઇનસ પાંચના છેદમાં બે પાંચના છેદમાં બે એટલે અઢી રૂપિયા થાય કેટલા રૂપિયા થાય અઢી રૂપિયા થાય એટલે કે બે પોઈન્ટ પાંચ ત્રણમાંથી બે પોઈન્ટ પાંચ એટલે જીરો પોઈન્ટ પાંચ ફરીથી આઠાના આવી તો બે હરખા મેળા એટલે આપણે હવે ચોથા પદ માટે જઈએ એટલે કે તફાવત આગળ શોધીએ સાતના છેદમાં બે માઇનસ ત્રણ સાતના અડધા સાડા ત્રણ એમાંથી ત્રણ જાય ફરીથી આઠાના વિધા ચાલો તો આઠાના વિધા તો કામકાજે વિધું હું સામાન્ય તફાવત સમાન છે તેથી શ્રેણી સમાંતર બનશે સામાન્ય તફાવત સમાન હોવાથી શ્રેણી સમાંતર છે હવે સેની સમાંતર છે એટલે આપણે પ્રથમ ત્રણ પછીના ત્રણ પદ કીધા ને તો બીજું શું જોશે ડી તો છે આપણી પાસે પોઈન્ટ પાંચ એ જોશે એ કેટલો છે ચાલો જોવો જોઈએ ચાર પદ છે એટલે પાંચમું છઠ્ઠું અને સાતમું ચાર એ પાંચ એટલે એ પ્લસ ચાર ડી બરોબર એ કેટલો બે પ્લસ ચાર ડી કેટલો જીરો પોઈન્ટ પાંચ ડી કેટલો જીરો પોઈન્ટ પાંચ

બમણા નાખવાના હાડા ચારના છેદમાં બે મૂકી દેવાના જે ડબલ છેદમાં પદ જેવ કરીએ એટલે શું આવે ત્રીસ એટલે ત્રણ એટલે બે પ્લસ ત્રણ એટલે પાંચ તો પછીના ત્રણ પદ આવી ગયા ક્યાં ક્યાં ચાર નવ ના બે અને પાંચ રેડી ચાલો નેક્સ્ટ જોઈએ પછીનો સવાલ સર માણ પોઈન્ટ બે માઇનસ માઇનસ એક પોઈન્ટ બે જોયું બે વખત માઇનસ ભેગા થાય છે એટલે આની અંદર ધ્યાન આપવા નમ્ર વિનંતી ભૂલ ન પડે માઇનસ માઇનસ પ્લસ ત્રણ પોઈન્ટ બે માંથી એક પોઈન્ટ બે જાય એટલે બે માંથી બે જાય ઝીરો ત્રણ માંથી એક જાય એટલે બે પણ ત્રણ પોઈન્ટ બે મોટા છે એટલે તફાવત ચેક કરીએ ત્રીજું પદ માઇનસ બીજું પદ ત્રીજું પદ છે માઇનસ પાંચ પોઈન્ટ બે માઇનસ બીજું પદ છે માઇનસ ત્રણ પોઈન્ટ બે તો માઇનસ પાંચ પોઈન્ટ બે માઇનસ માઇનસ પ્લસ ત્રણ પોઈન્ટ બે તો આમાં કેટલો કેટલું વધે છે માઇનસ બે જ વધશે 2 માંથી બે ઝીરો પાંચ માંથી ત્રણ એટલે બે એનો મતલબ કે બે તફાવત સમાન છે એટલે આપણે હવે પછીનો તફાવત ચેક કરવો પડશે બે માઇનસ સાત પોઈન્ટ બે માઇનસ માઇનસ પ્લસ પાંચ પોઈન્ટ બે એટલે માઇનસ બે ચાલો સામાન્ય તફાવત સમાન હોવાથી શ્રેણી સમાંતર બને છે આ લખીએ પેલા આપણે એટલે કે ડી સમાન હોવાથી શ્રેણી સમાંતર છે તો આપણે આગળના પદ લેવાના છે એટલે આપણે એ લખી લઈએ એ કેટલો છે માઇનસ વન પોઈન્ટ ટુ ચાર પદ તો આપ્યા છે બધામાં એટલે પાંચમો પદ એટલે એ પાંચ એ ફાઈવ બરાબર એ પ્લસ ચાર ગુણ્યા ડી પોઈન્ટ માઇનસ માઇનસમાં ડી છે એટલે આઠ એટલે બે માઇનસ એટલે માઇનસ આઠ ને એક નવ નવ પોઈન્ટ બે હેડી ચાલો પછીનું છઠ્ઠું પદ આપણે ગોતીએ એ સિક્સ એ પ્લસ

માઇનસ એક પોઈન્ટ બે પ્લસ માઇનસ માઇનસ છ દુ બાર બાર એક તેર એટલે કે તેર પોઈન્ટ બે થઈ ગયા પછીના ત્રણ પદ ક્લિયર બરાબર જો શ્રેણી બનશે તો આપણે આગળ પદ ગોતવા પડશે એટલે ઘણા બાળકોને થતું હશે કે એટલે ભાઈ શ્રેણી ન બને તો સારું ગણતરી કોણ કરે કા નહીં જેટલું આમાં તમને ધ્યાન રાખશો ને મિત્રો એટલું તમને દાખલા આવશે ને એમાં સરળતા રહેશે ચોથો દાખલો કારણ કે ડી અને ગોતાડી જશે ને એટલે બધું ફાઈ જશે

માઇનસ માઇનસ છ બીજું પદ એટલે માઇનસ બે પ્લસ છ એટલે ન્યાય ચાર વિધા ચાલો તો આપણે પછીનો તફાવત ચેક કરવો જ પડશે ચાલશે જ નહીં બે માઇનસ માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ ટુ પ્લસ ટુ એટલે ચાર ચાલો શું લખવું પડશે ડી સમાન હોવાથી શ્રેણી

ચૌદ ક્લિયર બરોબર ચાલો નેક્સ્ટ જોઈએ કેટલામાં આવશે કાંઈ ગભરાવાનું નથી ભાઈ આપણે બરાબર આપણે ડી આપણે ડી જ ગોતવાનું એ ટુ માઇનસ એ વન બરાબર ટેન્શન નહીં લેવાનું બધું સોલ્યુશન હોય ધ્યાન રાખવું પડે બીજું કાંઈ ન હોય ચાલો ત્રણ પ્લસ વર્ગમૂળ બે એમાંથી ત્રણ ગયા તો ત્રણ માંથી ત્રણ કાઢી નાખો તો ભાઈ ઝીરો થઈ ગયો તો ખાલી શું વિધો તફાવત વર્ગમૂળની અંદર બે બીજું પદ ત્રીજા પદમાંથી બીજું પદ કાઢીએ ત્રીજું પદ છે આપણી પાસે ત્રણ પ્લસ ટુ વર્ગમૂળ બે એમાંથી પહેલું પદ કાઢીએ સોરી બીજું પદ કાઢીએ એટલે નિશાની બદલી જાય કારણ કે આગળ માઇનસ આવે છે કે નહીં એટલે આખો આ જે નિશાની છે આખી ચેન થઈ જાય એટલે ત્રણ છે એ માઇનસ થઈ જાય ને આગળ વર્ગમૂળ બે છે એ પણ કેવાથી જાય માઈનસ સો આ એક ધ્યાન રાખવાનું ખાલી બરાબર કારણ કે આગળ કાઉસ કરીએ અને ત્યાં પ્લસ રાખીએ પછી કાઉસ છોડીએ એટલે માઇનસ થઈ ગયું ત્રણમાંથી ત્રણ ઝીરો થઈ ગયા બે વર્ગમૂળમાંથી એક વર્ગમૂળ બે ગયું બે સફરજન હતા એક સફરજન ખાઈ ગયા તો હું વિધું એક સફરજન વિધું બરાબર એટલે ન્યાય વર્ગમૂળ બે આવ્યું એટલે મારા આગળનો જે તફાવત છે એ મારે ચેક કરવો જ પડશે કોઈ રસ્તો જ નથી બીજો ચાલો ચોથું પદ છે ત્રણ પ્લસ ત્રણ વર્ગમૂળ બે માઇનસ ત્રણ માઇનસ બે વર્ગમૂળ બે અને અહીંયા પણ જોઈ શકો છો કે વર્ગમૂળ બે વચ્ચે ત્રણ માંથી બે સફા ઉડાડીને દેખા આપણે રેડી ચાલો એટલે અહી કેવો છે સમાન હોવાથી શ્રેણી સમાંતર છે પેલું પદ લખી દો એ બરાબર ત્રણ ચાલો પાંચમું પદ શોધી આપણે એ પ્લસ ચાર ગુણ્યા ડી એ ત્રણ પ્લસ ચાર ડી વર્ગમૂળ બે તો આગળ થાય નહીં હવે એક વર્ગમૂળ નથી એ પ્લસ પાંચ ડી ત્રણ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે સાતમું પદ એ પ્લસ સિક્સ ગુણ્યા ડી ત્રણ પ્લસ છ વર્ગમૂળમાં બે બરાબર આના તફાવતમાં તકલીફ પડે એવું છે પણ પદ શોધવામાં સરળ છે જો કોઈ ગણતરી જ નથી આવતી બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠો પ્રશ્ન ડી એ ટુ માઇનસ એ જીરો પોઈન્ટ બાવીસ માઇનસ જીરો પોઈન્ટ બે બરાબર આ બાવીસ અને આ મીંડું મૂકી દે એટલે વીસ જ હોય તો બાવીસ માંથી વીસ જાય એટલે બે વધે ને પણ ખાલી બે નહીં જીરો પોઈન્ટ ઝીરો બે વધે ભાઈ જો ગણતરી આ રીતે થાય એની નો ખ્યાલ આવતો હોય તો ઝીરો પોઈન્ટ બાવીસ પોઈન્ટ બે બરાબર કાંઈ ન હોય તો અહીંયા ઝીરો જો શું વિધું બાદબાકી કરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બે ક્લિયર બરાબર ચાલો આગળનો તફાવત ચેક કરીએ એ થ્રી માઇનસ એ ટુ ઝીરો બે 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 માઇનસ જીરો તો આનો તફાવત વધશે જીરો 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 બે તો બે સામાન્ય તફાવતમાં ડિફરન્સ આવ્યો ને ઓકે ઘણા બાળકો કે હા કે અહીંયા ડી સમાન ન કામ થઈ ગયું છે ડી સમાન ન હોવાથી શ્રેણી સમાંતર નથી અને નથી એટલે આપણે આગળના પદ શોધવાની કોઈ જરૂર નથી રેડી ચાલો નેક્સ્ટ જોઈએ પાંચ સાત મોટો મને ડી બરાબર એ ટુ માઇનસ એ વન માઇનસ ચાર માઇનસ જીરો એટલે માઇનસ ચાર એ થ્રી માઇનસ એ ટુ ત્રીજું પદ માઇનસ આઠ બીજું પદ માઇનસ અને માઇનસ ચાર એટલે માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ ચાર એટલે ચારમાંથી આઠ ગયા એટલે માઇનસ ચાર બે તફાવત સમાન છે એટલે આપણે નેક્સ્ટ ત્રીજો તફાવત આપણે ચેક કરવો પડશે ઓપ્શન કોઈ હોતો નથી એમાં બરાબર ચાલો માઇનસ બાર પ્લસ આઠ એટલે માઇનસ ચાર એટલે અહીંયા તમને તફાવત બધા કેવા મળે છે સરખા મળે છે ઓકે તો લખીએ ડી સમાન હોવાથી એ પ્લસ ચાર ઇન્ટુ ડી કરીએ એટલે કે પાંચમું પદ શોધીએ તો આ તો ઝીરો જ છે પ્લસ ચાર ડી કેટલો છે માઇનસ ચાર તો સીધું હું આવશે માઇનસ સોળ બરોબર છઠ્ઠું પદ શોધીએ

માઇનસ એકના છેદમાં બે માઇનસ એકના છેદમાં બે બધા પદ સરખા છે તો શ્રેણી સમાંતર જ હોય બરાબર આપણે એમને ખબર પડી જાય આ શ્રેણી સમાંતર જ થાય જુઓ એ ટુ માઇનસ એ વન કરીએ આગળ એટલે ખબર પડી જાય માઇનસ એકના છેદમાં બે માઇનસ માઇનસ એકના છેદમાં બે થાય ને બરાબર શું આવે માઇનસ એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં બે કારણ કે વચ્ચે બે વખત માઇનસ ભેગા થઈ ગયા એટલે પ્લસ થઈ ગયું એટલે પ્લસ માઇનસ

તો એ ઝીરો જ થશે ભાઈ ઓ તો એ શું થશે ઝીરો જ થશે શું લખવાનું અહી સમાન હોવાથી શ્રેણી સમાંતર છે બરોબર ઘણા બાળકોને થતું હશે કે આ ડી ક્યાં સમાન આવે છે કેવડી મારે આગળ આગળ ગણતરીઓ કરવી પડે બરાબર જેટલી ગણતરી આની અંદર વધારે કરશો ને એટલે તમને પાંચ પોઈન્ટ બે સ્વાધ્યાય અને પાંચ પોઈન્ટ ત્રણ સ્વાધ્યમાં સરળતા રહેશે બરાબર ચાલો પાંચમું પદી જ આવવાનું છે કારણ કે ડી શું છે ઝીરો છે ને એટલે બધું ઝીરો જ થશે એટલે ખાલી માઇનસ એકના છેદમાં બે જ વધવાના છે પણ આપણે લખવું તો પડે બરાબર માઇનસ એકના છેદમાં બે છઠ્ઠા પદમાં એ જ ગણતરી આવવાની છે અહીંયાથી તમને છે ને ડી ગોતવાની પૂરેપૂરી તમને ટ્રીક મળી જાય એટલે કે તમે સરળતાથી ડી શોધી શકો એ વસ્તુનું અહીંયા વધારે પડતું રિવિઝન થાય છે અને બીજું વ્યાપક સ્વરૂપ આપણને કોઈ દિવસ ભૂલાય નહીં ને એટલા માટે આ દાખલા ગણવા જરૂરી છે હેડ થઈ ગયા ત્રણ પદ ચાલો આઠમા પછી નવમો સવાલ જોઈએ ચાલો નવ નંબર નો સવાલ બરાબર બે એ થ્રી માઇનસ છ બરાબર નવ માંથી ત્રણ કાઢો એટલે છ સામાન્ય તફાવત સમાન નથી ત્રીજો બહુ તફાવત આપણે ચેક કરવા જાવ કરવો કરી લો સત્યાવીસ માંથી નવ કાઢના હો કેટલા વચ્ચે સત્તર માંથી નવ જાય એટલે આઠ અને અઢાર વધશે બરોબર તો હરખું ક્યાં આવે છે બરોબર ડી સમાન હોવાથી પતી ગઈ ચાલો દસ મો સવાલ લઈએ ડી એ ટુ માઇનસ એ વન ટુ એ માંથી એક એ ગયો

તો શ્રેણી સમાંતર છે પહેલું પદ તો કે એ બરાબર એ જ છે કોઈ વાંધો નહીં ચાલો પાંચમું પદ એ વત્તા ચાર ગુણ્યા ડી એ પ્લસ ચાર ગુણ્યા ડી ડી પણ એટલે ચાર એ ચાર એમાં એક એ ઉમેરો એટલે પાંચ એ કન્ટિન્યુ આવતા જ હશે પાંચમા પદમાં પાંચ એ એવા તો છઠ્ઠા પદમાં છ એ આવશે બસ બીજું કાંઈ થશે નહીં આમાં બહુ સરળ વસ્તુ પૂછી પ્રાર્થના કરીએ ભગવાનને કે આવી વસ્તુ આપણને પેપરની અંદર એક માર્ક્સની અંદર પૂછી લઈએ જેથી કરીને આપણો માર્ક્સ આવી જાય બરાબર બરોબર છ એ સાત એ તો આઠ એ તો નવ રેડી અગિયારમો સવાલ લઈએ ચાલો ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ સ્કવેર માઇનસ એ બાદ બાકી નો થાય કોમન નીકળે એક આઠો એ માઇનસ એક બરાબર બાદ બાકી નો થાય ઘાત આપીને સહગુણક સરખા હોય છ ગુણક ની બાદ બાકી થાય ચલ ને ઘાત સરખી હોય તો ઘાત એક બાદ બાકી થાય નહીં ત્રીજામાંથી બીજું કાઢીએ ચાલો એ થ્રી માઇનસ એ સ્ક્વેર તો સામાન્ય નીકળ્યા એ સ્કવેર એટલે કે ગુસ્સા એ સ્ક્વેર હોય એટલે હું બધે એ માઇનસ એ સ્ક્વેર આવી ગયો એટલે વન તફાવત ક્યાં સરખો ખાલી કાવું સરખું આગળનું ગુણાકારનું તો અલગ છે ને તો એ લખી નાખું ને ભાઈ વાત પતી ગઈ શું ડી સમાન હોવા થી શ્રેણી સમાંતર નથી ક્લિયર ચાલો નેક્સ્ટ જોઈએ કેટલામાં આવશે પછી ને મસ્ત મજાનો પરીક્ષામાં આવે છે વર્ગમૂળ આઠ માઇનસ વર્ગ મૂળ બે વર્ગમૂળ નું બાદ પૈકી કેમ કરે છે વર્ગમૂળ તો નીકળતા નથી પણ ભાગ પડે મિત્રો આઠ છે ચાર ગુણ્યા બે માઇનસ વર્ગમૂળ બે જો પેડા ભાગ હવે જોવો જોઈએ બે વર્ગમૂળ ગયું રેડી ચાલો હવે થોડુંક શોર્ટકટ મારતા જાઓ શોકટ એટલે કે તમે જ્યારે આના પછીની બાત બાકી ચેક કરો છો એનો મતલબ કે તમે એ ટુ વાળું પદ તમે એક વખત બાદ બાકીમાં લઈ ચૂકાશો બરોબર અઢાર માઇનસ વર્ગમૂળમાં આઠ આઠનું રૂપ તમે આપી ચુકૂળ ત્રણ ત્રણ વર્ગમૂળ બે માઇનસ બે વર્ગમૂળ બે એટલે ખાલી શું વધે વર્ગમૂળ ની અંદર બે હે એટલે અહીંયા તમને બે તફાવત સરખા મેળા એટલે એનો મતલબ કે ત્રીજો તફાવત તમારે ચેક કરવા જાવો જ પડશે હવે રસ્તો જ નહીં વધે કોઈ અને અઢારનું શું લેખું આપણે ત્રણ વર્ગમૂળ બે શું લેખું અઢારનું ત્રણ વર્ગમૂળ બે આગળના સવાલ માં આગળની ગણતરીમાં ચાર વર્ગ મૂળ બે માઇનસ ત્રણ વર્ગ બે એટલે અહીંયા પણ શું વધે છે વર્ગમૂળ બે એટલે કે સામાન્ય તફાવત કેવો મળ્યો મિત્રો આપણને સમાન કેવો મળ્યો આપણને સમાન તો લખીએ આપણે સમાન હોવાથી શ્રેણી સમાંતર છે શ્રેણી સમાંતર ઓકે તો પેલું પદ શું હતું ખબર છે કોઈને પેલું પદ હતું વર્ગમૂળની અંદર બે એટલે આપણે લખીએ વર્ગમૂળની અંદર બે એ બરાબર વર્ગમૂળ ચાર વર્ગ મૂળ બે અને એક વર્ગ મૂળ બે એટલે પાંચ વર્ગ મૂળ બે હવે આને આ રીતે શ્રેણી છે નહીં ને જો ને આપણે કઈ શ્રેણી છે બે છે આઠ છે સોળ બત્રીસ છે અઢાર છે એ રીતના છે ને તો પાંચ વર્ગ મૂળ નીકળી ગયું હોય ને પછી બહાર આવ્યા હોય એનો મતલબ શું હોય તો પાંચનો વર્ગ કંઈ અંદર મૂકી દો પાંચનો વર્ગ પચીસ પચીસના અંદર બે વડે ગુણો એટલે વર્ગમૂળમાં પચાસ એટલે આ પછીનું પદ આવો હશે હેડી ચાલો જે રીતના શ્રેણી રીતના પદ ગોતવા પડે હો ભાઈ એટલે આ ક્રિયા કરવી પડે કદાચ ભૂલી ને તો માર્ક્સ થતો રહેશે એટલે ભૂલાવોનો છે ફરી એક વખત રિપીટ કરો જુઓ અહીંયા છ વર્ગમૂળ બે છનો વર્ગ છત્રીસ ગુણ્યા બે છત્રીસ દુ બોતેર વર્ગમૂળમાં બોતેર સાતમું પદમ સાત વર્ગ મૂળમાં બે સાત નો વર્ગ ઓગણ પચાસ ઓગણ પચાસ ગુણ્યા બે એટલે અઠાણું એટલે વર્ગમૂળ ની અંદર અઠાણું એટલે એ ત્રણ પદ તમારા હાજર છે ચાલો અગિયાર બારો પતી ગયો તેરમો સવાલ જોઈએ સવાલ નંબર શું છે ડી માઇનસ વર્ગમૂળ ત્રણ સાહેબ પાછું વર્ગમૂળ ભાગ પાડો પડે નહીં છ ના ભાગ પાડો તો શું પડે બે ગુણ્યા ત્રણ નો બે નું નીકળે નો ત્રણ નું નીકળે તો કઈ કામ નું છે નહીં આમ નમ રહેવા દેવાનું હોય એને કઈ થાય નહીં હા એક કરવું હોય તો થાય આ રીતે જો વર્ગમૂળ ત્રણ કોમન કાઢો તો આ વધે હું વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ નીકળી ગયું માઇનસ એક કારણ કે આ બી નો ગુણાકાર પાછો આવું કરવું હોય તો થાય કઈ કામનું નથી મારે જોઈ લેશો તમે વર્ગમૂળ વર્ગમૂળ નવનું તો નીકળે ત્રણ માઇનસ વર્ગમૂળ છ તો નવનું નીકળું તો વર્ગમૂળ છ નું નીકળતું નથી તો હું કામનું છે બરોબર એટલે તમને અહીંયા તફાવત સમાન મળશે નહીં ડી સમાન

વર્ગ કરવા પડે એ થ્રી માઇનસ એ એ થ્રી પાંચ નો સ્કવેર ત્રીજું પદ છે પાંચનો વર્ગ છે ત્રણ નો વર્ગ પાંચ નો વર્ગ પચીસ ત્રણ નો વર્ગ નવ બાદબાકી કરો એટલે સોળ આવશે ને સોળ ને નવ પચીસ તો આઠ અને સોળ આવ્યા છે ભાઈ એટલે સો લખાય તેથી શ્રેણી નથી ક્લિયર ચાલો પછીનો સવાલ જોઈએ એટલે કે છેલ્લો સવાલ સ્વાધ્યાયનો છેલ્લો છેલ્લા પ્રશ્નનો છેલ્લો સવાલ બરોબર એટલે સ્વાધ્યાય આપણે પછી અહીંયા આપણે પૂર્ણ કરી દઈશું પાંચ પોઈન્ટ એક નામનો સ્વાધ્યાય ચાલો ડી બરાબર A2-A1 માઇનસ એ વન એ ટુ કેટલો છે પાંચનો સ્ક્વેર એકનો સ્કવેર ચાલો પાંચનો સ્કવેર એટલે પચીસ માંથી એકનો સ્કવેર એક એટલે એ થ્રી માઇનસ એ એ થ્રી સાત નો સ્ક્વેર માઇનસ પાંચ નો સ્ક્વેર ચાલો સાત નો સ્ક્વેર ઓગણપચાસ પાંચ નો સ્ક્વેર બાદ બાકી કરો એટલે ત્યાં પણ ચોવીસ બે પદ સમાન થયા તફાવત તો બે તફાવત સમાન થયા એટલે આપણે ત્રીજો તફાવત આપણે ચેક કરવા જવો પડશે તોતેર માઇનસ સાત નો સ્ક્રતેર માઇનસ સત્યુ સત્યુ ઓગણપચાસ ત્રણ માંથી નવ નો જાય એટલે તેર માંથી નવ કાઢો એટલે ચાર છ માંથી ચાર કાઢો એટલે બે એટલે ડી સરખો આવે છે તો કે યસ સર ડી સમાન હોવાથી શ્રેણી સમાનતર છે તો શ્રેણી સમાનતર છે એટલે આગળના ત્રણ પદ જો છે તો પહેલા a લખી લ્યો 1 નો સ્ક્વેર 1 ના સ્ક્વેર નું વર્ગ કરીને લખી નાખો એટલે 1 5મું પદ લઈએ ચાલો a 4 d a 1 4 d કેટલો આવ્યો છે 24 ચાલો 1 24 4 કરો એટલે 24 4 96 96 ને 1 પછીનું જે પદ છે એ પ્લસ પાંચ ડી એ વન પ્લસ પાંચ ગુણ્યા ચોવીસ ચાલો વન પ્લસ ચોવીસ પંચા વીસ 100 સો અને ચાર પંચા વીસ એટલે એકસો વીસ એકસો વીસમાં એક નાખો એટલે એકસો એકવીસ અને હવે એકસો એકવીસને દર્શાવી શકાય અગિયારના વર્ગ તરીકે કારણ કે જોઈ શકો છો શ્રેણી એકનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ તોંતેર હા સત્તાણું એ વર્ગ તરીકે ન દર્શાવી શકાય તો લખવાનું એમને પણ એકસો એકવીસ અગિયારનો વર્ગ લખવો પડે કારણ કે શ્રેણી આપણે એ પ્રકારની છે સાતમું પદ એ પ્લસ છ ગુણ્યા ડી વન પ્લસ છ ગુણ્યા ચોવીસ ચાલો એટલે વન પ્લસ ચોવીસ છક ચોવીસ છક એટલે વીસ છક એકસો વીસ અને ચાર છક ચોવીસ એટલે એકસો ને ચુમ્માલીસ બરાબર એકસો ને છ દુ બાર ને બે ચૌદ એટલે એકસો પિસ્તાલીસ અને આને આપણે વર્ગ તરીકે લખી શકીએ નહીં તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ આપણે ચાપ્ટર પાંચનું જે પાંચ પોઈન્ટ સ્વાધ્યાય છે એ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે હવે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા સ્વાધ્યાય સાથે મળીશું